તમને એનો ભરોસો હોય, એનો વિશ્વાસ હોય ને સાહેબ, વખાણ કરવા છે પણ માં કેવી છે, કવિ એક કડી માં લખે સાહેબ માં કેવી છે, આખડ્યું મારી ઓછી પડે અરે
ये रमजोर
પણ જેટલા ભાલિયા પરિવાર બેઠા હોય અને રાવણ દેવ જો ભાલિયા પરિવારના સહજદાને નિંદાવે અને જો ભાલિયા પરિવારના જો જણ બસ્સો કાઈ આજ 5-25 રૂપિયાની ગાયનું રહે તો ભાલિયા પરિવારના સહજદો કહેવાય ભાઈ જેટલા હતી માને માનતો એટલે તાળી પાડજો નો માનતો નો પાડતા એ હતી રે દેવ મારી
મુંડા દેવ મારી દુખિયા જનની દેવી મારા નો ધારામાં માંડી એ આધાર બને એમાં ભરોસો એમાં વિશ્વાસ સાહેબ મારી તમારી ગાડી ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય મારી તમારી ગાડી કદાચ 80 ની પીડમાં જતી હોય કે 120 ની પીડમાં જતી હોય 180 ની પીડમાં જતી હોય મારી તમારી એ ગાડી પડવાની તૈયારી હોય અને ચામુંડા કે તારી ગાડીએ હું બેઠી હોય એ તારો બનાવ બનવા દઉં તો હું ચામુંડા દેવ મૂકી દઉં બાપ અરે ભગવતી ચામુંડા રમજે મારી ભગવતી ચામુંડા વાળા એવા હોય અને આ નિપ ગામના આંગણે એટલા બધા ઘેરા મહેમાનો પધાર્યા હોય નિપ ગામના આંગણે એટલા બધા વડીલો બેઠા હોય મારી વિનંતી બાપ જે કાંઈ રૂપિયા જે કાંઈ રકમ થાય બધી આ મંદિરના કાર્યમાં હનુમાનજી મહારાજના કાર્યમાં રૂપિયા રહેવાના છે એટલા બધા માણસ વિશ્વમાં જેની કુળદેવી ચામુંડા હોય હાથનો ઊંચો કરો મારો બાપ બસ મૂકી દો છો સવારથી હાંજ પડે ને મિત્રો આપણે 50 રૂપિયાના માવા ખાઈ જાય સવારથી હાંજ પડે 50 રૂપિયાના માવા ખાઈ જાય બીજા વ્યસન હોય તો પૈસા વધી જાય 500 રૂપિયાનો ખર્ચ થાય મારી હાટું નહીં હોય આ મંદિરમાં રૂપિયા છે તમને રાવો દે કેમ માગે મારી હાટું નહીં 500 નામ માંગુ છું ચામુંડા પણ કેવી ચામુંડા બાપ મારો બાબુ લ્યો હા હા
આકાશ માર્ગે થી ઉતર્યા રે મારી બ્રહ્માની મારા હાણા ડુંગર વાળા ક્યાં આવી ગયો બાપ
ડ્રાઈવર ગાડી નો શલ્લો ફરણ ગાડી આગળ હાલી ને ભૂલા કલર નો તાળી પડો છે ડાક્ટર તમે એ ભણકારા લાગે પણ જયારે સુરવીર ની યાદી જોઈશું, સુરવીર કોને કહેવા સાહેબ? જયારે ભારત વર્ષ માંથી મુઘલ નું સામ્રાજ્ય આવ્યું,
અને મુગલ સામ્રાજ્ય એ કીધું બધા હિન્દુ જે ભગવો ઝંડો છે હનુમાનજી મહારાજ ની મંદિર ની માથે જે આપણે ધજા ફરકાવી ને એ ધજા ને ખંડિત કરવા જ્યારે મુગલો આવ્યા ને ત્યારે ઘણા રજવાડા અકબર ના સરના થઈ ગયા હતા ભાઈ કરવો એ કલંગ જીરાજી રે અકબર તું સલામ ની આશા રાખતો હોય ના રાખજે બીજે તમારી બાજુમાં દરિયો છે
ઘડી ઘડીએ ને દેવને રમાડું, ખાલી બે પાંચ યુવાનરા ઊભા થાવ, મારા પ્રમુખ સાહેબ તમે પણ ઊભા થાવ, મારી વિનંતી કરો ભાવ છે સાહેબ, પ્રમુખ સાહેબ તમે ઊભા થાવ, કૃષ્ણ ઊભા થાવ, અને પાંચ હાથ મારી બહેનો મંડળ ઊભા થાવ, રાખડો મારી શિકોતર મોટો ગાવો છે અમર બાપુલ્યો, થાવ મારી બહેનો બધો પાંચ હાથ ઊભા થાવ, પ્રમુખ સાહેબ ઊભા થાવ, રાખડે મારી બાપ રાહડે રમે દુનિયા
માં ભેળિયો એ તારો ભેળિયો તાળી
દાદા આટિયાળી પાઘડી એ મારા મોરા એ ના નળીએ તમે નેણે નિરીતો
ભુજિયા નાગનો વીરો ભાણે ધારો કે વાડીની માથે લાલવાદી ભૂલવાદી વીરા વિયાવસના
મેલોડી કોની કો દેવી છે કોઈ ખબર નહી હોય ખબર તો આત્મા સોકરો કોઈ ખબર હોય ત્યારે કોઈ ગ્રો દેવ લગભગ કોઈ ખબર નહી સિંધરી હોય
મહેલ પર બંધુક યુ સમસા બાબા ગોળીનાથ નો સીધો વડલો બાબા ગોળીનાથ નો સીધો વડલો અને હપરા હલાટ ની બલાવેલી ભયંકર ભૂતાવળી વાળી બાબો ઈ વડલાની ડાળે મારી નાગર પેલી ટકોરા કરે મારી મેલડી કોઈ માણસ વિચાર કરતા હોય કે મન મુંજાય છે આ બગાત કરી આવ્યો કોઈને મોઢું નથી માડી તુજે કોરટ મેલડી તુજ મારો કાયદો અને મેલડી તુજ મારો ઇન્સાફ હો કાતો જાલીલે મારો બાવડું કાતો કરી દે મારો ગુનો માફ હજારો ગુના કર્યા હોય ને તો જગ્યાએ દેહી મેલડીને કહી દો માડી કા ગુનો માફ કરને કા સજા કરી દે અને મેલડી કે જો કોઈના ઝાલેલા બાવડા મેલું ને તો હું વિક્રમ ભોની નવા ગામની મેલડી નો કરાવડા સાહેબ મેલડી આવ્યા છે એટલા બધા માણસમાં જો કે આપણે સુમડી કે ભેળીઓ એવું કાંઈ નથી કરવું હોય છે પણ જે મેલડી મને માનતા હોય તો મારે વધારે નહીં અહીંથી જો કે તલવારની દાઢે મારી મેલડી રમવાની છે તલવારની દોઢીએ મારી મેવડી રમવાની છે એટલા બધા માણામાંથી ખાલી વધારે નહીં પણ પાંચસો પાંચસોમાં જે મેં પાંચ નામ પહેલાં કીધા ને એ મારા પાંચ નામ મેવડીને માનતો હોય એટલે ઉભા બીજા મોટા ફૂલ્યા હા બા પાંચ નામ એ મેલડીવાળા મોળાનો હોય ને મોળા હોય મેલડીવાળાનો હોય કિશોરભા ભણ્યા પાંચસો રૂપિયાથી મેળવી મને વધારે ગુડ ભવાની મંડપ પાંચસો રૂપિયાથી મારી મેળવી વધારે પછી આગળ વિક્રમ ભુવા તલવાર ની દોઢી મારી મેલડી ને રમણ જોયો મારી મેલડી ને રમણ હે જોવા એ જોજો બાકી મેલડી ની રમત એ મેં પેલા કીધું ને મારી મેલડી કરે એવું કોઈ ન કરે અને મારી મેલડી આપે એવું કોઈ ન આપે હો એ મેલડી સભા ત્રણ નામ બાકી જો કે ભાવી ઈચ્છા હોય મારી મેલડી ના નામ માં હે અને એ મારી મેલડી પણ કેવી એ નાગણ બની મારી નાગણ બની કાઈ ન જાણું રે
શાકભાજી બૂટમાં નીપ ગામના આંગણે આ નીપ ગામનો ભાવ જાણી અમારા મારુતિ મિત્ર મંડળનો ભાવ જાણી અને નીપ ગામના આંગણે મારી બૂટ આવી જશે પરવાર ડાકના તળે તળીનો તાલ આપજો એટલે મારી બૂટ હોવે તલાઈ આવ્યો અંજવાળું રે અંજવાળું માતાજી તારું અંજવાળું એક અમારા ફોનભાઈમાં સુનલ મઢડાવાળા એક ચામુંડાવાળા અને હિન્દુત્વ માટે જેનો જીવ ગુમાવ્યો છે એવા જયેશભાઈ ગુજરિયા એમના આત્માનો કહી શકીએ અમને ભાઈની યાદી લઉં છું કે મને હમીહાનના ફોની આવતા સર અને મને મને ફરમાય છે આ જીતુભાઈ રાવણદેવને અર્પણ કરે તાળી ફોડો મારો તાળી
એક પ્રેમ થી ચામુંડા માની અને જયેશભાઈ ગુજરિયા ના નામ ની જયો બોલો ચામુંડા માની બોલો હનલ માની અને માતાજી મારી બાવન ની ઘૂંટડી એટલું કે બાપો મારો ભરોસો રાખ મારો વિશ્વાસ રાખ અને જો હું કઈ પેલા લીલા કરું તો મારી Thank you.
એને તો સેવા ને સમરણ એક ધ્યાન થી માં પુણ્ય દાન કઈ દીધારે નથી એમાં કઈ દીધારે નથી મને મોક્ષ મંદિર ની એ સારી મળી મારી હીર બની
ગાડી રોકી માડી રેલ ગાડી રોકી રાજ આપે ખીજે એનું સોડા મૂળ કાઢી નાખે
મારે પ્યાલા એથી ગાવા છે, અલગ અલગ અવાજમાં પ્યાલા ગાવા, અને ચાર પ્યાલા થાય, દૂધ હાકર નો, સિંદુર નો, લીંબુ નો, અંધારું નો, ચાર પ્યાલા થાય, જેને ફાવે એવો પીવડાવે. પણ પ્યાલો પ્યાલો મારે અહીંથી દૂધ હાકર નો ગાવો છે. ભીમડીયા વીર ને વિક્રમભાઈ ભાવ થી રમણમાં ગાવો. ગમે એવો બંધાણી માણસ હોય, વિક્રમ ભુવન નો ભીમણી કેવો
ગમે એવો બંધાણી મોના હોય જો મારા નવા ગામના ઝૂડ ધારી આવે હે અને જો બંધ ન કરી દઉં ને હે તો નવા ગામના ઝૂડ ધારવાનો ભીમોડીઓ માં કેવા હોતા
પણ યાદ રહે સાહેબ કે ઘણી યાદ એની મકવાણા ની સામે
જો જરો દુશ્મન ના ટોળા આવતા હોય અને મારી મકવાણા ની ચાવું નાખે બાપ મારું મકવાણા નું સોનું એકલું પડે વિદેહ ની વાટે મને યાદ કરે હજારો દુશ્મન ના ટોળા હોય એની વિશ્વાસ મરતો વસાવતો કેજે મારી નામ આગળ જજો ઈ ભૂવા ગીત એ બધા
ભૂવા કહે છે રોજીન પાણી રોજ કા ગામ અનમાડી અરણે જમા થયો તમારો વાસવા ભગવતી માં જગદંબા વાળી જોગમાં ભાવન થી બૂટ આવ્યા છે ભાગ મારો બૂટ માં ભાવ અહીંથી ડાવો છે અને બહુ હાસી વાત છે માતાજી બૂટ માની ખેતરી કરો ને એટલે ભગવતી બૂટ એમ કે મારા ભજનમાં મારા સત્સંગમાં મારા કીર્તનમાં કોઈ કઈ તાળી ન પડી હોય એટલે ન બનાવવું નર કે ન બનાવવું નહીં સાંભળજો ઘણા હવાર લાયક છે ભજનમાં સત્સંગમાં કીર્તનમાં કોઈ કઈ તાળી ન પડી હોય એટલે બૂટ કે ન બનાવવું નર કે ન બનાવવું નહીં આખો ભાવ
માંગતા મિલકત નો માંગતા મારી આગળ હું માંગજો મુઠ્ઠી ભર બાદ
આપા આવો ન આવો ને હડે એ બાબા આવો ન આવો ને હડે પણ આબા માનવે નમવા Yeah.
પાલ 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 એક સમય એવો હતો બાપા માસિકોતર નું કોઈ સંત લીધું હતું મારી જોગ મારા શિકોતર કહેવા મળી કે હે મારા હગરામ રાણા બોલે તો બાપ આજ મારું કોઈ પ્રમાણ લેવા આવે મારું કોઈ સત લેવા આવે કદાપી ને સત લેવા આવે તો જા મારી ઘોડી પીપર પર બાર સંભા મારા દેવળની બહાર ભૂરી પીપર છે ગુજરાત અને ભારતનો હીરો થઈ ગયો જેને પોતાના માટે બલિદાન નથી આપ્યું પણ અમારો કોળી સમાજ ખાલી કોળી સમાજ સ્મૃતિ વાત નથી પણ સમગ્ર
હિન્દુત્વનું નામ કેમ રે મવા તાલુકામાં એને દેખાડી બતાવ્યું છે. ભલે શહીદ થઈ ગયો ને પણ અપ્સરા હું સ્વર્ગની માયતાના હામિયા કહી રહ્યા છે. ઈ મારો હિરલો એક પ્રેમા યાદ ગુરુ સાહેબ, જોકે પણ દાદુ આવડતું નથી, હું ડાકનો કલાકાર છું પણ ભાઈને યાદી આપું ને. શીખી ના કોઈ સંતે જાનીઓ કોનો સાધે જયેશ ભાઈ સલે ગયે કહા તુમ સલે ગયે. અરે મૌવાની માલપા હે મારો બાપ ગંજી પણ ના 52 પણ ના આવે, ગંજી પણ ના આવે ને 52 પણ ના આવે, પણ કોઈ સમાજમાં મહુવા તાલુકામાં 52 પન્નામાં કાળીનો એક તો મારો જેશ ગુજર્યો. લગભગ 2011 ની સાઈડ મારો પ્રોગ્રામ ભાજપમાં પ્રોગ્રામ હતો. એ વખતે મારી નાની ઉંમર હતી અને જેશભાઈ ને આવેલા અને બેઠેલા સાહેબ ગાયું ને કતલખાને મોવામાંથી ગાયું ભરાણેલી બે આઈસર આખા ભરાણેલા મોવામાં. હા બોજવા લાઈક કરજો બધું ટેલિકાસ્ટ. હા મારો પ્રોગ્રામ ભાજવડની મારફા મારો પ્રોગ્રામ અને મોવામાંથી બે આઈસર ગાયુંના ભરાણેલા અને જયેશભાઈ એકલો તલવાર લઈ અને ઠેઠ બોલડા એકલો ઊભો હતો મને ફોન કર્યો, જીતુભાઈ મારી ઉંમર નાની, મારા મોટાભાઈ વિક્રમભાઈ ના ફોનમાં ફોન આવેલો. જીતુભાઈ દાસન ગવત્રી એ હિન્દુની માં છે. કોઈ હમો ના તુજે કબ યાદ કરે તુજે સ્વર્ગ મે મિલે એ સિંહાસન યા એ દુઆ યાદ કરી ફિકર તુ તુ ના સકતા.
સરકારે બોર્ડર માંથી જે કઈ આપણી સેફટી રાખી છે સાહેબ ખાલી
ખાલી 2 મિનિટ નો પ્રસંગ છે લગભગ 1858 ની સાઈડ નો પ્રસંગ છે સાહેબ કે મારા રૈયત ખરેખર રાજા કોને કહેવાય પ્રજાનું જે ભરણ પોષણ કરે પ્રજાની દેખરેખ રાખે એને રાજા કહેવાય છે પણ છોટીલા સૌશીની માઇક પર હમલા કાઠી દરબારનો રાજભાઈ હમલો કાઠી દરબાર હમલો બાબુ કાઠી દરબારનો રાજભાઈ અને મારી ચામુંડાના ડુંગરના પગથિયા સડી ગયો માં સાબી સમયની માઈક પર 57મો દુષ્કાળ 18મો દુષ્કાળ જે કહેવાય કાળ સપાઈ ગયો અને હોમલા બાપુએ મારી ચામુંડાનો પોકાર પીડો માં આજે ખાવા ઘેરે ખોરી જાય જ નથી રહ્યો મારી પરજા મારી રૈયત મારી હું ભૂખ્યો મરી જાઉં મારા બાળ બચ્ચા ભૂખ્યા મરી જાય મને એની પરવાથી હું અત્યારે સ્વાવિષ્યનો રાજા છું સર હા બોલજો રાજા કોને કહેવાય એની વાત કરું છું રાજા કોને કહેવાય માં જગતના સ્વાપની માઇલ પર કાલ હોય કાળા માથાના માનવી કહે કે છોકીનો સ્વાવિષ્યનો રાજા ખોલા ખાસર દરબાર કાઠી દરબાર કાલ સંપણાલો છે દરબારના દીકરા મોજ કરે અને રયત બજી બજારમાં હાતા મારે ભૂખ્યા હે મારી જોગ માયા ક્યાં ભઈ ગઈ માં હે મારી જિંદગી નો સાગર પર ચાઉડા ક્યાં ભઈ ગઈ માં અન તેની મારી ચામુંડા બોલ્યા હોમલા બેટા હું ચામુંડા બોલું બોલ મારે માંગ્યું માડી હા બોલજો રાજા કોને કહેવાય મારી પોતા માટે ધર્મનો માંગુ દોલતનો માંગુ માયાનો માંગુ મિલકતનો માંગુ સરગતનો માંગુ પણ હે મારી ચામુંડા આ કાળ સંપણેલો છે આ વરસાદ નથી વરહતો મારી જોગ માયા કાંઈક દયા કર મારી માં જો કે વાત બહુ લાંબી છે ટૂંકમાં વાત કરું કેદી મારી ચામુંડા બોલ્યા હોમલા બેટા હોમલા કાળ પડ્યો હા માં તો હાંભળ ભલે કોઈના કોઠારમાં અનાજ ન હોય કોઈના ઘરે અનાજ નો દાણો ન હોય તો હું તને ચામુંડા એટલો કો બેટા હાંભળ હોમલા મારા મંદિરની માઈક પર જે ખોરી જાહેર પડી ને એ ખોરી જાહેર ની મુઠી વાળી એ મુઠી વાળી અને તારા કાળું ખેતર ની વિશ્વાવ્યો તારું જે કાળું ખેતર લુ એની વિશ્વાવ્યો જા અને ન્યાધન પર મુઠી ના મુસી કરી મન તણે હાથ પાડજે આવજે ચામુંડા આવજે ચામુંડા અને આવજે સોમલા મન તણે હાથ પાડ પણ માડી તું જાગીને મુઠી રહી ને એ ખેતરની માઈ પામ સુટે કી ના દે પણ માડી મને ભરોસો કેમ આવે કે સોમલા હા ભાઈ હું તને ચામુંડા કહું હું તને ચામુંડા કહું હા ભાઈ મારો સોમલા હા ભાઈ કેવું કરતા મોઢે કહી દેવું સારું છે એટલા ભૂવા બેઠા ને બધાને કહી દઉં પણ ચામુંડાનો ભરોસો કોને કે સાંભળજો ફોમલા હાંભળ બાપ તન મોઢે ચામુંડા અને આવજે તારા હાથમાં જે ખોરી જાળની મુઠી રહે ને એ આમ કરી આમ ખેતરમાં ઘા કરી દે અને જીતકા તાના ખેતરમાં વેરાય જાણા લેરાય ઈ પેલા નહીં સોમા હું નહીં અહાર નહીં શ્રાવણ નહીં ભદરવો એ કાળા ઉનાળે વરસાદને વધાવી અને નવ દિવસમાં જાહેરને ઊભી કરી અને તારી પ્રજાનું પેટ ભરું તો માત્ર સોટેલા મળી Yeah.
બેઠેલા ભવાનીમાં એમના નામ થી સોરી બતાવે પડો જોરદાર બોલો તાળી પર ये नहीं जाने मानता मारी हासवी ने राख दे मारी माता जी ने Thank you.
મારી જોગ માયા ચાઉંડા આવતા હોય બા પ્રથમ પેલા જ્યારે અમે ભગવા ભેખ માં જોગ માયા ચાઉંડા ઝઘડ વાગ્યા અને કોઈ કુશુક ભાઈ ચાઉંડા નું પ્રથમ પેલા ઝઘડ્યા ત્યારે ચાઉંડા હતા કેવડા કેવા હતા ને કેવડા હતા વાત તો બહુ લાંબી છે આખી વાત કરવાની તો દઉં પણ એ દૈત્યોને મારવા મારી જોગ માયા અસુરોનો સહાર કરવા નીકળ્યા છે અને તમે અમારો લગે શું કે બોલો ધોળો દેવાનો દેતી યાદ
હો એ દિવટ એના માડી હાથ મજલો
Oh, my God.
Yeah.
અમે અત્યાર સુધી બે ભાઈ મોજ કરાવી, સતાય કાંઈ કસાર સ્વીકી હોય તો એક રાવણ દેવના બાળ ધણી